धोरण 6 सामाजिक विज्ञान पाठ 1 એમાં સાલવાર ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે। સાલવાર એટલે કે જે આપણે ઈસવીસન ગણીએ ને 21મી સદી 20મી સદી અને ઈસવીસન 2020 21 તો એને આપણે શું કહીશું સાલવાર। ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે। ઇતિહાસ એટલે કે આપણો જે પ્રાચીન સમય એમાં પણ જે વર્તમાન સમયમાં સમયનું મહત્વ છે એટલું એનાથી એટલું જ ઇતિહાસમાં પણ સમયનું મહત્વ છે। ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે એક યાદી સ્વરૂપે કોઈ પણ સમય લે અથવા તો કોઈ પણ તારીખ લે અથવા તો જે સમય અને તેનું જગ્યા આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ। આપણે કોઈ પણ સમય હોય કે આપણે સમય તો ધ્યાન રાખીએ પરંતુ કયા દિવસે તો એ દિવસની તારીખ શું છે એના વિશે ધારો કે 15 મિનિટ હોય કોઈ પણ વસ્તુ આપણે કરતા હોય એમાં કોઈ પણ 15 મિનિટ નું છું આપણે 15 મિનિટની વસ્તુ કરી તો એમાં કઈ તારીખે કરી ધારો કે 23 તારીખે તો એ પણ જરૂરી છે જેથી કરીને કોઈ પણ તારીખ માસ અને વર્ષ આપણે કોઈ પણ સમય લખીએ ત્યારે તારીખ લખીએ માસ એટલે મહિનો લખીએ અને સાલ એટલે કે ઈસવીસન 2021 એટલે કે આપણે કઈ વર્ષ ચાલે છે એ લખીએ। જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર શોર્ટમાં તો આપણે આમ લખતા હોય પરંતુ જ્યારે પૂર્ણ રીતે આપણે લખીએ ત્યારે કેમ લખીએ 20 જુલાઈ અલ્પવિરામ 2018 20 જુલાઈ ને 2018 અને બાજુમાં વાર તો કે શુક્રવાર બંને આપણે સંવાદ રીતે આપેલું છે તો આપણે પણ મોસ્ટ ઓફ જ્યારે પત્ર લખતા હોય કોઈ પણ ત્યારે આવી રીતે લખીએ છીએ પરંતુ જ્યારે આપણે શોર્ટ આપણે કેવી રીતે લખીએ 23/7/21 આ રીતે પણ લખી શકાય અને પૂર્ણ રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય। આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે। હવે જે આજે સમય આપણે અત્યારે કરીએ છીએ કે એ કોની જન્મ સાથે સંકળાયેલ છે તો કે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો તો ત્યારે તેની સાથે સમય તારીખ અને સાલવારી જોડાયેલી છે। ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મનો સ્થાપક કોણ હતા તો કે ઈસુ ખ્રિસ્ત હતા। એના જન્મને દુનિયામાં કાળગણના સાથે જો કાળગણના એટલે કોઈ પણ ખોટો યુગ અથવા તો કોઈ પણ જ્યારે ખરાબ વસ્તુ હોય એ રીતે તમને કાળગણના તરીકે જોવામાં આવેલો છે। આપણે ઈસવીસન એમ કહીએ અંગ્રેજીમાં A.D. એટલે કે એનો ડોમિની આપણે ઈસવીસન એટલે કઈ આપણે એ રીતે લખીએ ઈસવીસન 2001 ઈસવીસન 1991 તો આ પૂરું નામ શું છે ઈસવીસન અને ઇંગ્લિશમાં એને શું કહેવાય છે એડી શું કહેવાય એડી એડી ને પૂરું નામ એનો ડોમિની શું છે એનો ડોમિની ઈસવીસન ને ઇંગ્લિશમાં એનો ડોમિની ટૂંકમાં એડી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો આજે આપણે ઈસવીસન કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો ગણાય જે એમ કહેવાય દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 ઈસવીસન 2000 ગણીએ કેટલા ઈસવીસન 2000 એટલે કે ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના ઈસવીસન તારીખ ક્યાંથી એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ક્યાંથી એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના 2000 વર્ષ પૂરા થયા એટલે એને 2000 તરીકે આપણે ગણીએ એટલે જન્મ પછીના 2000 વર્ષ થયા એના જન્મને સાંકળીને એના પછી જેટલા વર્ષ હોય એના પછીના વર્ષ સમજાય કે બધાને એ જ રીતે ઈસવીસન પૂર્વે પૂર્વે એટલે કે આ ઈસવીસનની પહેલા જન્મ નહોતો થયો પહેલા એટલે આપણે શું કહીશું ઇંગ્લિશમાં બીસી બીસી નું પૂરું નામ શું છે બિફોર ખ્રિસ્ત શું છે બિફોર ખ્રિસ્ત બિફોર ખ્રિસ્ત એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે
बिफोर क्रिश जो मैं वाले पूछ बिफोर क्रिश पूर्वेना समय गणना में इंग्लिश में बिफोर क्रिश के सो पछिना समय गणना में ईसवी सन खाली होय तो एक पछिना समय गणना એટલે કે એનો ડોમિની અને ઈસવી સન પૂર્વે શબ્દ આવે ઈસવી સન ની પાછળ ત્યારે બિફોર ક્રિશ ઇંગ્લિશ માં કે પાસે એટલે કે જન્મ પહેલાના પૂર્વે એટલે ઈસવી ક્રિશના જન્મ પહેલાના 2000 વર્ષ એજ રીતે ઈસવી સન તો આપણે નીચે આપણે શું આપેલું છે તો કે ઈસુ ખ્રિસ્તના જન્મની જે કોઈ પણ બંને સાઈડ આપેલી છે એડી અને બીસી એટલે કે ઈસવી સન અને ઈસવી સન પૂર્વે બરોબર તમને ડાબી સાઈડ ઈસવી સન પૂર્વે એટલે કે બિફોર ક્રિસ્ટ ઈસવી સન એટલે કે એડી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી ઈસવી સન પૂર્વેની પહેલી સદી બીજી સદી આગળ ચાલી જાય છે અને ઈસવી સન એટલે કે પછી જાય છે એટલે કે પછીના વર્ષો એટલે કે પહેલી બીજી ત્રીજી ચોથી આ પછી જાય છે આ ઈસવી સન પૂર્વે જાય છે એ પહેલા જાય છે પહેલી વય જ તે એ આપણો ભૂતકાળ થઈ ગયો એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ વચ્ચે અને એ પહેલા અને એ પછી આપણે અહીં તમને સમય રેખા આપવામાં આવી છે એ રીતે સદી ચાલતી આવે છે કાઉસ ઇતિહાસ સમજાવતી સમય રેખા જે આપણે પુસ્તકમાં જોઈ શકીએ જે મેં તમને સમજાવી દીધી ઘણીવાર સરકારીને એડી ને બદલે સીઈ અને બીસી ને બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણીવાર સરકારીને એડી છે એની જગ્યાએ શું બીજું નામ વપરાય તો કે સીઈ શું વપરાય છે એડી ને બદલે સીઈ અને બીસી ને બદલે શું વપરાય બીસીઈ તરીકે સીઈ એટલે કોમન ઇરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ જ્યારે બીસી એટલે કે બિફોર કોમન ઇરા સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એડી ને બદલે આજના જમાનામાં આપણે વર્તમાન કાળમાં એને શું તરીકે ઓળખીએ તો કઈ તમને એ સી શું તરીકે અને બીસી ને આજે આપણે ઘણીવાર બીસીઈ તરીકે પણ લખતા હોય છે સીઈ નું પૂર્ણ નામ કોમન ઇરા શું થશે કોમન ઇરા એટલે કે સાધારણ યુગ સોરી સાધારણ કે સામાન્ય યુગ જ્યારે બીસીઈ એટલે બીસીઈ એટલે બિફોર કોમન ઇરા શું થશે બીસીઈ એટલે બિફોર કોમન ઇરા એટલે કે બિફોર કોમન ઇરા એટલે કે સાધારણ કે સામાન્ય યુગ પૂર્વે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના હવે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે આપણે બધા મોટા મોટા જે કોઈ પણ દેશો છે એ આ ધર્મના સાથે કોઈ પણ સંકળાયેલી સાલવારી એટલે કે સમય અથવા તારીખનો ઉપયોગ કરે છે જેથી આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે એડી તરીકે આપણે એનો ઉપયોગ થશે સી અને બીસી પ્રમાણે બીસી પરંતુ ઘણીવાર કોઈ સમય કયો બીજો એક શબ્દ બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ પ્રેઝન્ટ એટલે જે વર્તમાન આપણે કહીએ ને વર્તમાન પૂર્વે બિફોર એટલે પહેલા બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે હવે